પ્રાઇમ ટાઈમની સાથે હું છું લુબના ખાન મહત્વપૂર્ણ સમાચાર છવ્વીસ કે સત્યાવીસ જૂનથી રાજ્યમાં વરસાદ થઈ શકે છે સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે તો છવ્વીસ કે સત્યાવીસ જૂનથી સારા વરસાદનો રાઉન્ડ શરૂ થશે અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી છે ત્રીસ જૂન સુધીમાં રાજ્યના પંચાણું ટકા વિસ્તારમાં વરસાદ થશે તો જુલાઈ મહિનામાં જામશે વરસાદી માહોલ વરસાદી હેલી તેવું ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું તો હિંમતનગરમાં અડધા કલાકમાં દોઢ વરસાદ હિંમતનગર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ગાજવીજ સાથે હિંમતનગર શહેરમાં વરસાદી માહોલ છે તો સમી સાંજથી જ પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના એક્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો છે અગિયાર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વિસાવદરમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો નવસારીમાં દોઢ ઇંચ વરસાદ ઉનામાં પણ દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે તો વિસાવદરના લેરીયા ગામમાં વરસાદના પાણી ઘૂસી ગયા છે ગામની શેરીઓમાં વરસાદનું પાણી નદીની જેમ વહેતું દેખાયું વાહન ચાલકો પણ આ પાણીમાં ફસાયા છે લેરિયાથી સુરત જતી બસનો ડ્રાઈવર જીવના જોખમે પાણીમાંથી બસ પસાર કરતો જોવા મળ્યો લેરિયા ગામની મુખ્ય બજારોમાં નદી જેવો માહોલ સર્જાયો છે નદી નાળાઓમાં ઘોડાપુરની સ્થિતિ જોવા મળી રહી છે ભારે વરસાદને કારણે વિસાવદરના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાયું છે જેમાં એક બસ ફસાઈ ગઈ છે અન્ય વાહન ચાલકો પણ પરેશાન થયા છે તો ધારી બાયપાસ પર આવેલા અંડરબ્રિજની આ ઘટના છે જ્યાં એક ખાનગી ટ્રાવેલ્સ બસ પાણીમાં ફસાઈ તો અંડરબ્રિજમાં છ ફૂટથી વધારે પાણી ભરાયું છે સદનસીબે બસમાં કોઈ મુસાફર ન હોવાથી દુર્ઘટના ટળી છે બીજી તરફ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે વિસાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે સ્થાનિક નદીઓમાં જોરદાર પૂર આવ્યું તાલુકાના સુખપર છાલડા સહિતના વિસ્તારમાં ચાર ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે સુખપુર ગામની નદીમાં ઘોડાપુર આવ્યા છે વિસાવદરની વીરપુરની ઉતાવડી નદીમાં પણ ઘોડાપુર આવ્યું રૂપાવટી ઈશ્વરિયા નજીક આવેલા ઝાંજેશરી નદીમાં ઘોડાપુર આવ્યું તો વિસાવદર શહેરમાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદને કારણે સુખપુર છાલડા વચ્ચેનો રસ્તો પણ બંધ થઈ ગયો છે વિસાવદર શહેર અને ગ્રામ્ય પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે તો વિસાવદર પંથકની મોટાભાગની નદીઓમાં ઘોડાપુર આવ્યું છે બિલખા ઉમરાળા સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ તો આ તરફ જૂનાગઢની જો વાત કરવામાં આવે તો જૂનાગઢના વિસાવદરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો બે કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસતા પાણી પાણી થઈ ગયું છે સમગ્ર વિસ્તાર ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો તો શહેરના રસ્તા ઉપર ધોધમાર પાણી વહેતા થયા છે સીઝનનો સૌ પ્રથમ અનરાધાર વરસાદથી લોકોમાં ખુશીનો માહોલ દેખાયો તો બીજી તરફ ખેડૂતોના ખેતરમાં કાચા સોના સમાન વરસાદ વરસતા ખેડૂતો પણ રાજી થયા આ તરફ કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છના વાગડમાં વાતાવરણમાં પલટો આવ્યો છે રાપરના આણંદપર વિસ્તારમાં વરસાદ ભારે પવન વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે વરસાદ બાદ ગામમાં પાણી વહી નીકળ્યા છે તો રાપર તાલુકાના આણંદપર સહિતના આસપાસના વિસ્તારોમાં દોઢથી બે ઇંચ વરસાદ વરસ્યો બપોર બાદ સખત પવન સાથે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે રાપર તાલુકાના પ્રાંથણ વિસ્તારના જાટાવાડા આણંદપર વૃજવાણી સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ નોંધાયો તો ખેતરો અને ચેકડેમોમાં પાણી ભરાઈ ગયા છે વાવણી લાયક વરસાદ થતાં જગતના તાતમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે આણંદ અને આસપાસના ગામોમાં મેઘમહેર થતા ધરતીપુત્રો વાવણી કાર્ય શરૂ કરશે અને આ ઉપરાંત ગીડી શાનગઢ ફતેગઢ સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદના ઝાપટા પડ્યા હતા આગળ જો બોટાદની વાત કરવામાં આવે તો બોટાદના ગઢડામાં એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ગઢડાના ગોરડકા ગામે સામેલાધાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદને લઈને ગામની શેરીઓમાં પાણી પાણી જોવા મળી રહ્યું છે એક કલાકમાં સામેલાધાર વરસાદ ખાબકતા ગામની નદીઓ ચેક ડેમોમાં નવા નીર આવ્યા તો ગોકડલામાં સામેલાધાર વરસાદ ખાબકતા ખેતરોમાં પાણી ભરાયા છે ગોરડકા સહિત ગઢડા ઉગામેડી સુરકા પીપળીયા પરડા સહિતના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છે તો બીજી તરફ અમરેલી શહેરમાં બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો છે પરિણામે રોડ રસ્તા ઉપર પાણી વહેતા થયા શહેરના રાજકમલ ચોકમાં સમા પાણી ભરાયા શહેરના અન્ય મુખ્ય માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો તો રાજકોટ શહેરમાં બપોર બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી છે શહેરના મોરબી રોડ માથા પર ચોકડી રેલનગર એકસો પચાસ ફૂટ રિંગ રોડ યાજ્ઞિક રોડ કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદને કારણે રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા છે બીજી તરફ રાજકોટના ગોંડલ તાલુકાના વેકરી ગામે વરસાદ વરસ્યો બપોર બાદ ધોધમાર વરસાદ વરસ્યો છે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તો રાજકોટના જેતપુરમાં ફરી વરસાદી માહોલ છવાયો છે જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસ બાદ વરસાદ વરસ્યો છે ગ્રામ્ય વિસ્તાર છાપરવાડી કેરાડી ઉમરાડી વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધીમે ધારે વરસાદ વરસ્યો ઉમરાડી ગામમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરમાં પાણી ફરી વળ્યા છે તો આ તરફ વલસાડ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો બપોર બાદ પણ વાપી શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો ધરમપુર અને વલસાડ શહેરમાં પણ નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે આણંદ જિલ્લાના પેટલાદ શહેરમાં સિઝનમાં પહેલીવાર મેઘરાજા પધરામણી કરી છે સારા વરસાદથી ખેડૂતો ખુશ છે જોકે પહેલા જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે બીજી તરફ મથક સાપુતારામાં બે દિવસના વિરામ બાદ ફરી રવિવારે વરસાદ વરસ્યો છે રવિવાર હોવાથી પ્રવાસીઓએ વરસાદી માહોલનો આનંદ માણ્યો સાપુતારાની તળેટી વિસ્તારમાં પણ વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ